રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના વડોદર ગામે મુરલીધર યુવા ગ્રુપ દ્વારા વડોદર ગામે સિનિયર સિટીઝન માટે ખાસ એક વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદર ગામના વૃદ્ધને કોરોના વેક્સિન આપવાની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત મુરલીધર યુવા ગ્રુપના સભ્યો દ્વારા કોરોના વેક્સિન અંગે અગાઉ ગામમાં જાગૃતતા લાવી અને દરેક વૃદ્ધને આ કોરોના વેક્સિન લેવા માટેની વાત કરી અને આ વેક્સિન લેવાના ફાયદા અને તેના લાભો વિશે માહિતી આપી હતી. વૈશ્વિક મહામારી સામે લડવા અને તેમની સામે રક્ષણ મેળવવા સરકાર દ્વારા હાલ લોકોને ફ્રીમાં કોરોના વેક્સિન આપવાની કામગીરી શરૂ છે, જેમાં હાલ 60 વર્ષથી ઉપરના લોકોને કોરોના વેક્સિનના પ્રથમ ડોઝ આપવામાં આવી રહ્યા છે. હું મુરલીધર યુવા ગ્રુપનો એક હોદ્દેદાર છું. મારા આ 10 સભ્યો છે મુરલીધર યુવા ગ્રુપના, અને આજે અમે વડોદર ગામે વેક્સિનનો કાર્યક્રમ ગોઠવેલો, જેમાં આજરોજ અમે 300 વેક્સિન આપેલી છે. કઈ કઈ પ્રકારની છે ને તમે શું આયોજન કર્યું તમે? આ બાબતમાં અમે ડોર ટુ ડોર ઘરે જઈને નાગરિકોને જાગૃત કર્યા કે આ વેક્સિનથી કોઈને આડઅસર નથી કે કંઈ થતું નથી. બીજા કોઈ હાલી નહોતા શકતા, સક્ષમ નહોતા, જેની ઉંમર 60 વર્ષ ઉપરની હતી, જે કોઈ હાલી નહોતા શકતા, એ લોકોને અમે વાહન દ્વારા અહીંયા વેક્સિન આપવા પહોંચાડવામાં આવેલા. આજે અમારા ગામમાં મુરલીધર યુવા ગ્રુપ આયોજિત કોરોના વેક્સિન કેમ્પમાં આરોગ્ય વિભાગના ડૉક્ટરો અને બહેનોએ સેવા આપેલ છે અને અમારા ગામમાં જ કોરોના વેક્સિન આપવા માટેનો કેમ્પ રાખેલ છે. આ કેમ્પમાં કોવેક્સિન નામની વેક્સિન આપવામાં આવે છે અને એના 2 ડોઝ હોય છે, બીજો 28 દિવસ પછી આપશે. એટલે આજે મેં હમણાં જ આ ડોઝ લીધો. મને આ વેક્સિન આપી ત્યારે કંઈ ખબર જ ન પડી કે વેક્સિન આપી કે નહીં, એટલી બધી આમાં કંઈ કોઈ આડઅસર નથી, કોઈ જાતની તકલીફ નથી. આજરોજ વડોદર ખાતે આરોગ્ય વિભાગ તેમજ મુરલીધર યુવા ગ્રુપ દ્વારા વડોદર ખાતે કોરોનાનું વેક્સિન કાર્યક્રમ યોજેલ છે, જેમાં 60 વર્ષથી ઉપરના બધા લોકોને વેક્સિન આપવામાં આવે છે. 60 વર્ષથી ઉપરના જેટલા પણ લોકો છે એ લોકોને વેક્સિન લેવાનું હોય તો એમને આધાર કાર્ડ તેમજ મોબાઈલ નંબર સાથે આવવાનું રહેશે. તેમનું પહેલાં અહીંયા રજીસ્ટ્રેશન થશે. રજીસ્ટ્રેશન થયા બાદ એમને કોવિશિલ્ડ નામની વેક્સિન જે છે એ આપવામાં આવશે. વેક્સિનની કોઈ પણ સાઈડ ઇફેક્ટ છે નહીં. જે પણ અફવા ફેલાવેલ છે કે કોરોનાની વેક્સિનથી બીજું કંઈ પણ થાય છે એ સદંતર ખોટું છે.